ચલો બાળમિત્રો, ધોરણ 4 વિષય પર્યાવરણ. આજે આપણે પાઠ 12 બદલાતો સમય. હવે આપણે આ પાઠ સમજીશું, બરાબર? હવે જુઓ, પાઠ સમજીએ આપણે. મારું નામ લીલાભાઈ છે. વર્ષો પહેલાંની આ વાત છે. એ સમયે હું નાનો બાળક, મારા પિતાજી ખેતમજૂરી કરતા, હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું. એ સમયના મારા અનુભવો તમારી સાથે આપલે કરવા માગું છું. હવે જુઓ, આ પાઠમાં બદલાતો સમય, એ પાઠમાં આપણને એ કહેવા માગે છે કે જૂના જમાનામાં પહેલાં કઈ રીતે જીવન જીવતા હતા, અને જ્યારે આપણો દેશ આઝાદ નહોતો ત્યારે બ્રિટિશરો જોડેથી આપણે દેશમાં કેવી રીતે આઝાદી મેળવી, અને ભારત પાકિસ્તાન કેવી રીતે અલગ પડ્યા, તે વાતથી આપણે સમજવાનું છે. હવે જુઓ, લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે. હવે જુઓ, આ 70 વર્ષ પહેલાંની વાત જે આજે આપણને કહી છે. મને યાદ છે તે સમય જ્યારે હું 10 વર્ષનો હતો, ત્યારે અમે અલિયારનો ટંડો ગામમાં રહેતા હતા. હવે જો અલિયારનો ટંડો, એ ગામનું નામ આપણા ભારત દેશનું નથી, એ પાકિસ્તાનમાં છે. તે સમયે અમારે ખૂબ વેઠવું પડેલું, ખૂબ ચહલપહલ ચાલતી હતી. મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. જ્યારે પહેલાં દેશ જ્યારે આપણો આઝાદ થયો નહોતો ત્યારે આવી રીતે વારે ઘડીએ સ્થળાંતર કરવું પડતું હતું, અને નાના છોકરાઓને તો ખ્યાલ આવે નહીં કે આપણે શું કરવાનું છે. ત્યારે તેમના બાપાએ સમજાવ્યું કે આપણે આખું ગામ છોડી દેવાનું છે. હવે આપણે પાન નંબર 93 ઉપર જોઈએ. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો. ત્યાં મારા બધા મિત્રો હતા. અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા, તે પણ સરહદ પર પડાવી લીધા. છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીરા નજીક આવ્યા. અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું. લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ, ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા, જેમ અમે ભારતમાં આવ્યા હતા. થોડો સમય અમે બધા એક કૂબો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. હવે જુઓ, જ્યારે ભાગલા પડ્યા ત્યારે શું થયું? ભારત પાકિસ્તાન અલગ બન્યું. અલગ થયું એટલે ત્યારે ઘણા ભારતના લોકો પાકિસ્તાનમાંથી કચ્છ થઈને ધોળાવીરામાં સ્થિર થયા, અને ભારતમાંથી ઘણા મુસલમાનો પાકિસ્તાનમાં ગયા. આમ ચહલપહલ થઈ ગઈ હતી, અને થોડો સમય એ લોકો ધોળાવીરામાં કૂબો બનાવીને રહ્યા. હવે પાકિસ્તાનમાંથી કચ્છ થઈને આપણે ભારતમાં આવી શકીએ છીએ. એ રીતે બધા ત્યાંથી ધોળાવીરામાં સ્થિર થયા. હવે જુઓ, એક નવું ઘર. એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચરિયા એટલે કે જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે. હવે જુઓ, આ જયરામનગર ગામમાં એમને થોડી જગ્યા મળી. તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું. હું ખૂબ જ ખુશ હતો. બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી હતી. અમે બાળકોએ પણ મદદ કરી હતી. માએ માટી ખોદી અને અમે તગારા ભરીને માને આપ્યા હતા. બહેન અને માએ તેમાં ભૂસું ભેળવ્યું. બાપાએ દિવાલો બનાવી. આ રીતે જુઓ, ઘર એમણે કઈ રીતે બનાવ્યું? તો જો અત્યારે તો આપણે ઘર રેતી, સિમેન્ટ, ઈંટો એનાથી બનાવી છે. જ્યારે એ વખતમાં તો ઘર માટીથી બનતા, એટલે લોકોએ માટી ખોદી પહેલાં જમીનમાંથી, પછી એના તગારા ભરી ભરીને એમાં ભૂસું ભેળવ્યું. પાછું એ ભૂસું એક એવું સૂકું ઘાસ આવે છે, એ ભેળવી અને પછી એના પપ્પાએ દિવાલો બનાવી. ત્યારે ઈંટોનો જમાનો નહોતો.
અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા અને જો દિવાલો ઊભી કર્યા પછી એ લોકોએ શું કર્યું, ગાયનું છાણ ભેગું કર્યું. માએ તેમાંથી લીપણ કરી ભોયતળિયું તૈયાર કર્યું. માં કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવજંતુઓ દૂર રહે છે. હવે જુઓ ભોયતળિયું કેવી રીતે તૈયાર કર્યું એની મમ્મીએ, કે ગાયનું છાણ ભેગું કર્યું, તેનાથી લીપણ કર્યું. લીપણ કરેલી ગામાંથી જીવજંતુ ક્યારેય રહેતા નથી, એ ગાયના છાણમાંથી લીપણ કરેલું હતું. હવે છાપરું ઢાંકવાનું હતું. બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી, હવે જુઓ હવે છાપરું ઢાંકવાનું હતું, દિવાલ બની ગઈ પેલે લીપ ઈંટોથી. ઈંટો એટલે કે શું કર્યું હતું, ઈંટોમાં માટી જ હતી. અને પછી ભોયતળિયું માટે ગાયનું છાણ રાખ્યું. હવે ઉપર છાપરું ઢાંકવાનું હતું. એ જો આપણે અત્યારે આટલો જ પાઠ સમજીએ છીએ, આગળ પાઠ આપણે કાલે સમજીશું.